ગુજરાતમાં 24મી જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સોમવારે એક બેઠક માટે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગુજરાત વિધાનસભામાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ઉમેદવારી નોંધાવી અને તે માટે ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. તે સમયે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રત્યેક ઉમેદવારને 60.66 મત એટલે કે 62 મતની જરૂરિયાત છે. ભાજપના ઉમેદવારને જીત મેળવવા માટે ભાજપના 52 ધારાસભ્યોના મતની જરૂરિયાત છે. બીજી તરફ કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 70 છે, ત્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા નથી રાખવાના. તેવા સંજોગોમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 14 જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકશે, ત્યારે ભાજપ તરફથી એક ઉમેદવારી નોંધાવી છે. હજુ પણ ભાજપના અન્ય બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે, ત્યારે હર અમેશની માફક આ વખતે પણ અન્ય બે ઉમેદવારો કોણ હશે તે અંગેનું સસ્પેન્સ યથાવત છે. રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 14 જુલાઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 3 જ બેઠકો છે. ગુજરાતમાં 24 જુલાઈ 2023 રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 3 સીટ માટે યોજાનારી ચૂંટણી જે છે તે ભાજપને ફાળે જાય તેવી શક્યતા છે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. તેવા સંજોગોમાં તમામ બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે. 3 બેઠક પૈકી 1 બેઠક પર ડોક્ટર એસ જયશંકરને ભાજપે રિપીટ કર્યા છે, જ્યારે બાકીની 2 બેઠક માટે ઓબીસી તથા ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી સંભાવના છે. જોકે અંતિમ ઘડીએ ભાજપ સરપ્રાઈઝ આપે તો નવાય નહીં, પરંતુ મળતી માહિતી મુજબ ભાજપ રાજ્યસભામાં ગુજરાતના એક વરિષ્ઠ નેતાને લઈ જવા માગે છે. લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્ર સરકારમાં ફરી એક વખત વિસ્તરણ થવાની શક્યતા છે. આ માટે કેન્દ્રીય સંગઠન તેમજ ભાજપના સંસદીય દળની 2 વખત બેઠક પણ યોજાઈ ચૂકી છે અને આગામી સમયમાં થનાર કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતના 2 રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રીઓને પડતા મુકાય તેવી સંભાવના છે. ભાજપના આધારભૂત સૂત્રો જણાવે છે કે દર્શના જરદોશ અને દેવુસિંહ ચૌહાણને પડતા મૂકી ગુજરાતના જ એક સાંસદને મંત્રી બનાવવામાં આવે તેવી ધારણા સેવવામાં આવી રહી છે. રાજ્યસભામાં ગુજરાતની ખાલી થનારી 3 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારી કરવાનું માંડી વાળ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 70નું છે. પોતાના ઉમેદવારને ચૂંટાઈ આવવા માટે જરૂરી 46 મત ન મળે તે સંજોગોમાં જોતા કોંગ્રેસે આ બાબત જાહેર કરી છે. આથી હવે 3 બેઠકો ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ જશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે સ્પષ્ટ કહ્યું હતું કે કોંગ્રેસ પોતાની દાવેદારી નહીં કરે. જોકે વિધાનસભામાં પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે હજુ આ અંગે કોઈ નિર્ણય થયો નથી, પરંતુ પાર્ટી અને મોવડી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ આ અંગે સ્પષ્ટતા કરી શકાશે. જોકે પાર્ટીના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. के गुजरात की ओर से राज्यसभा में प्रतिनिधित्व के कारण मैं फिर से भाजपा का उम्मीदवार बना हूं और मैं सबसे पहले तो अपना आभार प्रकट करना चाहूंगा प्रधानमंत्री जी को और भाजपा के नेतृत्व को और गुजरात की जनता को और गुजरात की विधायकों की. उनकी आशीर्वाद से मुझे एक बार और राज्यसभा में गुजरात के प्रतिनिधि बनने का एक अवसर और मिलेगा. 4 साल पहले मैं गुजरात की ओर से मैं राज्यसभा में उनके संसद का सदस्य बनके मुझे ये गौरव प्राप्त हुआ और आपने देखा होगा कि पिछले 4 साल जो परिवर्तन जो देश में मोदी जी के नेतृत्व में हुआ है और खासकर जो विदेश नीति में जो हुआ है उसमें मुझे जुड़ने का अवसर मिला. मुझे आशा है, अपेक्षा है कि आगे भी जो देश में जो प्रगति जो होगी, जो मोदी जी के नेतृत्व में जो प्रगति होगी उसमें कुछ मेरी ओर से कुछ योगदान भी हो वो भी मैं चाहूँगा. और गुजरात में गुजरात के साथ जुड़ने का तो मेरा सौभाग्य है. मैं यह भी कहूँगा कि मैंने पिछले साल 4 साल में बहुत कुछ सीखा है गुजरात से और गुजरात को एक किस्म से हम मॉडल स्टेट मानते हैं. बाकी
जो योजनाएं जो हुई हैं, जो जो प्रगति जो हुई है, जो प्रोजेक्ट्स जो हुए हैं, ये खाली भारत में नहीं अंतर्राष्ट्रीय स्तर में भी इसकी आजकल पहचान है। तो एक बार और मैं आभार प्रकट करना चाहूँगा कि मुझे एक अवसर और मिला है और मैं जो जो विधायकों की जो समर्थन जो है और जो उनका जो उत्साह जो है, इसके लिए मैं सचमुच मेरी ओर से मैं अपनी कृतज्ञता मैं प्रकट करता हूँ। सर, विदेश नीति के संदर्भ में, सर विदेश नीति के संदर्भ में पड़ोसी मुल्क के साथ की नीति को किस तरीके से आप पड़ोसी मुल्कों के साथ ज्यादातर पिछले 9 साल में, क्योंकि आप जानते हैं कि कुछ ही पिछले हफ्तों में जो 9 साल की जो उपलब्धियां जो हैं, इसके बारे में हम पूरे देश को परिचय कर चुके हैं। अब पड़ोस में ओवरऑल मैं कहूंगा कि बहुत ही प्रगति हुई है। अगर आप नेपाल की ओर देखें या भूटान या बांग्लादेश या श्रीलंका, हर जगह हमारा व्यापार बढ़ा है, कनेक्टिविटी बढ़ी है, हमारे रिश्ते अच्छे हुए हैं। सुरक्षा के परिप्रेक्ष्य से भी अगर आप देखें तो देश की सुरक्षा जो है वो बड़ी है। पर यह भी है कि एक पड़ोसी देश है जहां आतंकवाद का पहले से चुनौती था, उस चुनौती को हम बड़ी दृढ़ता से उसका मुकाबला कर रहे हैं। और मुझे विश्वास है कि मोदी सरकार जो है देश को हर समय सुरक्षित रख पाएगी। और जो ओवरऑल मैं कहूंगा कि पड़ोस में काफी सुधार आई। राज्यसभा ना उम्मीदवार तरीके केंद्रीय विदेश मंत्री डॉक्टर एस जयशंकर सोमवार उम्मीदवारी पत्र भर्यो ने तेमनी साथे प्रदेश प्रमुख सी आर पाटिल अने ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે ત્યારે, અને જે 3 બેઠકોની ચૂંટણી યોજાવાની છે 24 જુલાઈ, અને એમાં 3 બેઠકો પર ભાજપના ઉમેદવારો ઉમેદવારી કરવાના છે, કારણ કે કોંગ્રેસે પહેલેથી જ આ ચૂંટણી લડવાથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, કારણ કે કોંગ્રેસનું સંખ્યાબળ છે જ નહીં, કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો છે વિધાનસભામાં, ત્યારે તેમને જીતવું પણ મુશ્કેલ બની જાય। અને આ સંજોગોમાં કોંગ્રેસે પહેલેથી જ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ ઝંપલાવશે નહીં, અને જે પ્રકારે ભાજપના 3-3 ઉમેદવારો બિનહરીફ જાહેર થવાના છે, એક ઉમેદવાર એટલે કે ડૉક્ટર એસ જયશંકર કેન્દ્રીય વિદેશમંત્રી છે, તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે, બીજી વખત રાજ્યસભામાં ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જશે। અને જે પ્રકારે 2 અન્ય ઉમેદવારો છે જેમની ટર્મ પૂરી થઈ રહી છે, 2 સાંસદોની ટર્મ પૂરી થઈ છે, દિનેશ અનાવાડિયા અને જુગલજી ઠાકોર બંનેની ટર્મ પૂરી થઈ રહી છે, ત્યારે આમના સ્થાને 2 ઉમેદવારો કોણ હશે તે બાબતે ભાજપે સસ્પેન્સ યથાવત રાખ્યું છે। અને જે પ્રકારે હરહમેશ થતું આવતું હોય છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરવામાં છે, નવા ચહેરાને જ સ્થાન આપવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે એવું ચર્ચાઈ રહ્યું છે ભાજપના પ્રદેશ ભાજપમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે કે એક વરિષ્ઠ ભાજપના નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવે એવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। તો આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે। જતીન, જે પ્રકારે ડોક્ટર એસ જયશંકરે ઉમેદવારી નોંધાવી, હજુ 2 ઉમેદવારોના નામ જાહેર થયા નથી, ભાજપના 3-3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાવાના છે, પરંતુ જે પ્રકારે નામનું સસ્પેન્સ છે હજી પણ, તો આ સંજોગોમાં કયા 2 ઉમેદવારોની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે એસ જયશંકર જે વિદેશ મંત્રી છે તેમને ગઈકાલે અહીંયા જે ઉમેદવારી પત્રક જે ફોર્મ છે તે તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે। જો બની શકે છે કે પહેલા તો કે 24 જુલાઈએ આ જે ચૂંટણી થવાની છે, મતદાન થવાનું છે, અને તે દિવસે જ સાંજે 5 વાગ્યા બાદ જે છે તે મતગણતરી પણ જે છે તે થવાની છે। હવે મહત્વની વાત એ છે કે જ્યારે એક ઉમેદવાર એટલે કે વિદેશ મંત્રી જે એસ જયશંકર છે તેમને ઉમેદવારી પત્રક જે છે તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ જે 2 નામ છે તેના પર હજુ પણ મોહર લાગવાની બાકી છે, જેમાં એક દિનેશ અનાવાડિયા છે અને જુગલજી ઠાકોર, એ બંને પણ નિવૃત્તિ તેમનો જે કાર્યકાળ છે તે પૂર્ણ થઈ રહ્યો છે 18 ઓગસ્ટના રોજ। ત્યારે હવે જોવાની વાત એ છે કે હવે
જે નવા બે નામો જે આવે છે તેમાં કયા નામ આવે છે, જો તેમને કદાચ કોઈ રિપીટ કરવામાં આવે છે કે પછી નવા નામ જે છે તેમની જગ્યા ઉપર મૂકવામાં આવે છે, બની શકે છે કે કદાચ આપે જોયું હશે કે હમણાંથી દલિત સમાજને ખૂબ આગળ કરવામાં આવી રહ્યો છે, તો કોઈ દલિત સમાજમાંથી કોઈને પણ ટિકિટ જે છે તે અહીંયા આપવામાં આવી શકે છે, સાથે સાથે પાટીદાર સમાજને પણ કદાચ ક્યાંક ટિકિટ આની અંદર કોઈ પાટીદાર નેતાને પણ ટિકિટ આપવામાં આવી શકે છે, એટલે કે કયા નેતાને સમગ્ર સમાજના જે વર્ગીકરણ છે તેનું ધ્યાન રાખી તેને અનુસંધાને સમગ્ર વિચારણા થયા બાદ આ બે નામ ઉપર જે છે તે મોહર લાગવામાં આવશે. જો કે આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે અગાઉ પણ, એટલે કે નામો લગભગ નક્કી જ ગણી શકાય, પરંતુ હજી સુધી તેને ડિક્લેર કરવામાં નથી આવે, જાહેર કરવામાં હજી સુધી આવે નથી, તેને ગમે તે સમયે જાહેર કરી શકવામાં આવે છે. હવે કેમ કે 13 તારીખ છેલ્લી જાહેર કરવામાં આવી છે જે ઉમેદવારી પત્રક ફોર્મ છે તે ભરવા માટે, એટલે કે હવે આજે અથવા તો કાલે ગમે ત્યારે આ ઉમેદવારી પત્રક બે નામો ઉપર જે મોહર લાગવાની બાકી છે તેમાં ગમે ત્યારે હવે મોહર લાગી શકે છે, સમગ્ર સમાજને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને. જી અભિજીતભાઈ. ચોક્કસ જતીન, જે પ્રકારે અહેવાલો સાંભળી રહ્યા છે ભાજપના સત્તાવાર સૂત્રોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે ભાજપ એક વરિષ્ઠ નેતાને જે ભૂતકાળમાં મંત્રીમંડળમાં હતા અને કદાવર નેતા છે તેમને સ્થાન આપી શકે છે. તો જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણી થવાની છે, રાજ્યસભાના ઉમેદવારો બે નામ જાહેર થવાના બાકી છે, અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નીતિન પટેલ જેમણે રાજસ્થાનના ચૂંટણીના સહપ્રભારી બનાવ્યા છે, આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડમાં પણ 5 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે, એમને રાજ્યસભામાં લઈ જવાની વાતચીત ચાલી રહી છે. કારણ કે સીઆર પાટીલે થોડા સમય પહેલા મહેસાણા જિલ્લામાં એક સભામાં કહ્યું હતું કે નીતિન પટેલ હિન્દી શીખી રહ્યા છે અને નીતિન પટેલને બહુ મોટી જવાબદારી સોંપવામાં આવવાની છે. તો શું આ વસ્તુ શક્ય બની શકે છે ખરી? કારણ કે જે પ્રકારે નીતિન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, તો નીતિન પટેલને રાજ્યસભામાં લઈ જવામાં આવે અને જે તાજે હવે થોડા સમયમાં, ટૂંક સમયમાં એટલે કે આગામી 2-3 દિવસની અંદર કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, એમાં પણ કદાચ સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. શું કહેવું છે તમારા? ચોક્કસથી આ વાતને નકારી શકાય નહીં કે જે રીતે જ્યારે નીતિનભાઈ પટેલનો જે જન્મદિવસ હતો અને ત્યાં લગભગ ભાજપ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓ હતા ત્યાં ઉમટી પડ્યા હતા અને સી આર પાટીલ પણ ત્યાં જે પ્રદેશ પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના તે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ એવી તેમણે ટિપ્પણીઓ કરી હતી જેના પરથી એક અંદાજો ચોક્કસથી લગાવી શકાય કે કદાચ નીતિનભાઈ પટેલને હવે રાજ્યસભામાં ક્યાંક સ્થાન આપવામાં આવી શકે. પરંતુ તેના સિવાય પણ હમણાં મેં કહ્યું કે જે રીતે દલિત સમાજને ધીરે ધીરે કરીને અત્યારે જે આગળ લઈ જવામાં આવી રહ્યો છે તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. આપણે જોયું વિધાનસભામાં પણ જે રેલીઓ કરવામાં આવી હતી, જે જાહેર સભાઓ કરવામાં આવી હતી તે એવી જગ્યાઓમાં કરવામાં આવી હતી કે જ્યાં દલિત સમાજ નો વર્ગ જે છે તે સૌથી વધારે હોય. એટલે બની શકે કે એક ટિકિટ કદાચ નીતિનભાઈને આપવામાં આવે તેમના અનુભવને ધ્યાનમાં રાખીને, તેમની સાથેના જોડાયેલા પાટીદાર વર્ગને ધ્યાનમાં રાખીને, કેમ કે નીતિનભાઈ જોડે લગભગ ઉત્તર ગુજરાત અડધુંથી પણ વધારે જોડાયેલું છે, ત્યારે ચોક્કસથી તેમના ઉપર વિચાર કરી શકતી હોય પાર્ટી. પરંતુ બીજું જે નામ હોય તે કદાચ ક્યાંક દલિત સમાજમાંથી આવે તેવું અત્યારે કહી શકાય, કેમ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિધાનસભામાં જે રીતે ફોકસ કરવામાં આવ્યું હતું તેમના ઉપર, એ જોતા કદાચ એ વિચારી શકાય કે જે બીજું નામ હોઈ શકે તે કદાચ ત્યાં દલિત સમાજમાંથી હોઈ શકે. તો પહેલું નામ જે નીતિનભાઈ પટેલનું આપે કહ્યું, તો તેની પાછળ બીજા પણ કેટલાક જે નામો છે, જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પણ નામ ક્યાંક સંભળાય છે, તો પ્રદીપસિંહ જાડેજાનું પણ નામ ક્યાંક સંભળાય છે. એટલે કે અત્યારથી કોઈ પણ નામ ઉપર મોર મારી દેવી તે વહેલું ગણાશે. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે રીતે જે ત્યાં તેમના જન્મદિવસે જે ત્યાં સી આર પાટીલ ગુજરાતના જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા જે રીતે નિવેદન કરવામાં આવ્યું હતું કે તેમને હજુ ઘણી લાંબી ઇનિંગ રમવાની છે અને તે ઘણું બધું શીખી રહ્યા છે, તો કદાચ તેમના નામ ઉપર મોહર વાગી પણ ગઈ હોય તેવું પણ બની શકે. જી ચોક્કસ જતીન, એવું પણ સાંભળવા મળી રહ્યું છે અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે બંને સાંસદો છે, દિનેશ ચંદ્ર અનાવાડિયા અને જુગલજી ઠાકોર, એ બંને ઓબીસી સમાજમાંથી આવે છે અને બંને ઉત્તર ગુજરાતના છે, ત્યારે હવે જે પ્રકારનું સમીકરણ છે, કારણ કે 2024ની ચૂંટણી પણ આવી રહી છે, લોકસભાની ચૂંટણી યોજાવાની છે 2024માં, અને એના સંદર્ભમાં આખું જે રાજકીય સમીકરણ છે એમાં ક્યાંક ને ક્યાંક ઓબીસી અને ક્ષત્રિય સમાજને પ્રાધાન્યતા આપવામાં આવે, અને ભાજપની સ્ટ્રેટેજી પણ એવી રહેલી છે કે ઓબીસી અને ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને ઓબીસી સમાજ ઉપર ફોકસ કરીને આગળ વધી રહ્યું છે, ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજ અને ક્ષત્રિય સમાજ એટલે કે
ओबीसी समाज उम्मीदवार ने उत्तर गुजरात में पसंद कर क्षत्रिय समाज उम्मीदवार तरीके सौराष्ट्र में, कारण के सौराष्ट्र में भाजपन क्या क्या 2017 की चूंटनी बात करें तो 2017 की चूंटनी में भाजपन नबड़ाई थी, भाजप त्या आगे घनी बड़ी बैठक सौराष्ट्र में हारी गयुत भाजप ने त्या मोटो फटको पड़ो, परंतु आ वक्त 2022 में चूंटनी योजाई एम भाजपे जूना सौराष्ट्रनी जे बैठकों हारी थी ए लगभग तमामे तमाम जीती लीधी छे, त्यारे आ संजोगों में क्षत्रिय समाज पण जे सौराष्ट्र बाजूनो खास करीने होय छे ए क्षत्रिय समाज ने पण साथे राखवानी जे नेम छे, कारण के कांग्रेसना प्रदेश प्रमुख जे छे शक्तिसिंह गोयल ए पण क्षत्रिय समाजना छे, ए पण सौराष्ट्रना छे, भावनगरना छे, तो आ तमाम समीकरणों ध्यान में राखीने क्षत्रिय समाज ने प्राधान्यता आपवामां आवे एवी शक्यता ने सौराष्ट्रमांथी खास કરીને, તો એ બાબતે શું જાણકારી છે તમારી પાસે? જતીન ઓડિયો નથી આવતો તમારો, હલો હલો હલો, હા તો હલો, હા જી આવે છે અવાજ, હા તો જે રીતે હમણાં, હા જે રીતે આપણે હમણાં જણાવ્યું કે જે ઓબીસી નેતા અત્યારે બને છે અને હવે જે આગળ જે બે નામો ઉપર જે મોહર લાગવાની બાકી છે તેમાં દરેક સમાજનું વર્ગીકરણ જે છે તે કરવામાં આવશે અને તેના આધાર ઉપર બે નામો જે છે તેની જાહેરાત કરવામાં આવશે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો જો પાટીદાર સમાજ એટલે કે જો નીતિનભાઈને જો ટિકિટ આપવામાં આવે છે તો બીજો જે ઓબીસી નેતાનું જે નામ આવી શકે છે કદાચ, તો તે કદાચ સૌરાષ્ટ્રમાંથી આવી શકે છે, કે સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ આ વખતે તો જો કે સારી એવી પકડ રહી હતી, પરંતુ તેના ગઈ વખતે ક્યાંક કચાસ જે છે તે દેખાઈ હતી અને સૌરાષ્ટ્રના લોકોને રીઝવવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક સાર્થક નહોતી નીવડી શકી, પરંતુ આ વખતે બની શકે છે, કે જો કે અત્યારે જો વાત કરીએ તો બંને દરેક સમાજ કહી શકાય કે અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે, કેમ કે જે રીતે વિધાનસભામાં 182 માંથી જે સીટ જે 182 જેટલી જે સીટો જે ભારતીય જનતા પાર્ટી જે છે તેના ઉપર ઘણી બધી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે, ત્યારે હવે કદાચ આ આની અંદર પણ કહી શકાય કે હવે આ બે નામો ઉપર જે ચર્ચા જે કરવાની છે કે જે ચર્ચા થઈ ચૂકી છે, લગભગ ફક્ત નામો ડિક્લેર કરવાના છે, તે આ સમાજના વર્ગીકરણને ધ્યાનમાં રાખી અને આ જે નામો ઉપની ચર્ચા કે જે સિલેક્શન જે કરવામાં આવ્યું હશે તે તમામ સમાજને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોય તેવું લાગે છે, કેમ કે આમ જુઓ કે લગભગ જે ત્રણ નામોનું સિલેક્શન થશે કદાચ ત્રણે ત્રણ વિજયી જ છે, કેમ કે એક બાજુ કોંગ્રેસ છે, કોંગ્રેસની પાસે જે વિધાયકોનું સંખ્યાબળ જે છે તે ઓછું હોવાના કારણે તે આજે પોતાના ઉમેદવારો આની અંદર ઉતારવાનું નકારી રહી છે, તો બીજી બાજુ જો જોઈએ તો આમ આદમી પાર્ટીના તો ધારાસભ્યો નહિવત છે, તેવામાં જે નામોનું સિલેક્શન થવાનું છે એટલે કે એ તમામ નામો કદાચ વિજેતા જ જાહેર થશે તેવી અત્યારની સ્થિતિ છે, એટલે કે ભારતીય જનતા પાર્ટી આમ પણ ગુજરાતમાં કંઈક ને કંઈક નવા નવતર પ્રયોગો જે છે તે કરતી હોય છે, ત્યારે આ વખતે પણ કદાચ બની શકે કોઈ નવતર પ્રયોગો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે. ચોક્કસ જતી ભાજપના કેટલાક નેતાઓ વરિષ્ઠ નેતાઓ છે તેમની સાથે વાતચીત થઈ હતી આઈટી નેટવર્કની એક બે દિવસ પહેલાં, ત્યારે જે પ્રકારે ચર્ચા ચાલી હતી તો જે પ્રકારે ચર્ચા થઈ કેટલાક વરિષ્ઠ નેતાઓ એવું માની રહ્યા છે કે પાટીદાર સમાજને પ્રભુત્વ ઘણું બધું આપી દીધું છે ભાજપે. કેન્દ્રમાં જોવા જઈએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પોતે પાટીદાર છે, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી છે પરસોત્તમ રૂપાલા, એ પણ કદાવર નેતા છે પાટીદાર સમાજના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પાટીદાર નેતા છે, અને જે પ્રકારે વિધાનસભાની બેઠકો વિધાનસભામાં જે ટિકિટો ફાળવણી કરી હતી એમાં પણ પાટીદાર સમાજને પ્રભુત્વ આપવામાં આવ્યું હતું, પાટીદાર સમાજના નેતાઓ ધારાસભ્ય બનીને આવ્યા પણ છે, ત્યારે પાટીદાર સમાજને થોડા સાઈડ પર રાખી બીજા જે સમાજ ભાજપથી વિખૂટા થયા છે તો ભાજપથી દૂર થઈ રહ્યા છે એ લોકોને પોતાની નજીક લાવવા માટેની વાતચીત છે, એ લોકોને નજીક લાવવાની છે, તો આ સંજોગોમાં ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ સમાજને પણ પ્રાધાન્યતા આપવાની શરૂઆત કરી છે અને આપી રહ્યા છે, અને જે પ્રકારે મુસ્લિમ સમાજ માટેની પણ વાતચીત કરી રહ્યા છે, જે પણ તાજેતરમાં જ ભોપાલમાં મેરા બુથ સબસે મજબૂત એ કાર્યક્રમમાં એમણે પસપંદા મુસ્લિમ કે મુસલમાન સમાજ માટેની જે વાતો કરી અને જે પ્રકારની એમણે હાકલ કરી છે, અનુરોધ કર્યો છે ભાજપના નેતાઓને કાર્યકર્તાઓને,
तो आ संजोगोमां मुस्लिम समाजना कोई अग्रणीने पण भाजपना लघुमती मोर्चामांथी तो भाजपना जे भाजप साथे संकळायेला होय मुस्लिम समाजना ए कोई नेताने पण टिकिट आपी शके छे खरू? ચોક્કસથી એવું કદાચ બની શકત, પરંતુ અત્યારે હાલના સંજોગો જે રીતે છે તે સંજોગો જોતા અત્યારે એવું લાગતું નથી કે કદાચ મુસ્લિમ સમાજના કોઈ આગેવાનને અત્યારે આજે રાજ્યસભાની જે 3 સીટો જે ખાલી પડવાની છે તેના માટે જે ચૂંટણી થઈ રહી છે તેમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવે એવું અત્યારે કોઈ હિસાબથી લાગ્યું નથી. પરંતુ બની શકે છે કે જે રીતે મેં જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી લગભગ આ 3-3 ઉપર અત્યારે વિજેતા જાહેર થઈ ગયું હોય તેવા પ્રકારની સ્થિતિ છે, ત્યારે ચોક્કસથી કંઈક નવતર પ્રયોગો કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી જાણીતી છે કોઈ એવા વિસ્તારમાં બની શકે કે કોઈ મુસ્લિમ ઉમેદવારમાંથી કોઈને લઈ આવે અને કદાચ તેને સીટ આપવામાં આવે તો પણ કંઈ નવાઈ નથી, કેમ કે ધીરે ધીરે જે રીતે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમને હમણાં મુસ્લિમ સમાજ વિશે પણ પોતાનું ધ્યાન આપી રહ્યા છે, ત્યારે બની શકે છે કે તેમના મુસ્લિમ સમાજના કોઈ અગ્રણી નેતાને પણ આની અંદર ટિકિટ આપવામાં આવે. પરંતુ જે રીતે મેં કહ્યું કે હમણાં તેમનું ધ્યાન જે છે તે અત્યારે ફૂલ ફોકસ તેમનું જો કહી શકાય તો તે દલિત સમાજ ઉપર છે, એટલે કે બની શકે કે બંને જે ટિકિટો જે છે કદાચ દલિત સમાજમાંથી પણ આ હોઈ શકે અથવા તો એક પાટીદાર હોય અને બીજું જે નામ હોય તે કદાચ દલિત સમાજમાંથી પણ હોઈ શકે. જી ચોક્કસ. જેથી છેલ્લો સવાલ, જે પ્રકારે ભાજપ હંમેશા રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે પણ ચૂંટણી યોજાય છે ત્યારે પેરાશૂટ ઉમેદવાર મૂકતું હોય છે, અગાઉ પહેલા 2017માં જોયું સ્મૃતિ ઈરાનીને પેરાશૂટ ઉમેદવાર તરીકે રાજ્યસભામાં લઈ ગયા, પછી જ્યારે થોડા વર્ષ પહેલાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી થઈ આ ડૉક્ટર એસ જયશંકર, દિનેશ અનાવડિયા અને જુગલજી ઠાકોરની જે ચૂંટણી થઈ એ વખતે ડૉક્ટર એસ જયશંકરને પેરાશૂટ ઉમેદવાર તરીકે અહીંયા આગળ ઉતાર્યા. તો આવા જ કોઈ પેરાશૂટ ઉમેદવારને ગુજરાતની રાજ્યસભાની બેઠક પરથી લઈ જવાની પણ વિચારણા થતી હોય એવું લાગી રહ્યું છે ક્યાંક? ચોક્કસથી એવું કહી શકાય કે કદાચ કોઈ પેરાશૂટ ઉમેદવારને પણ ભારતીય જનતા પાર્ટી જે છે તે ઉતારી શકે છે, કેમ કે મેં હમણાં પણ જે રીતે જણાવ્યું કે આ લગભગ 3-3 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય જે છે તે નિશ્ચિત છે, ફક્ત ઔપચારિકતા પૂર્ણ જે આ ચૂંટણી જે છે તે થવાની છે. ત્યારે ચોક્કસથી મેં કહ્યું કે નવતર પ્રયોગો જે છે તે ભારતીય જનતા પાર્ટી આની અંદર કરી શકે છે અને કોઈ પણ ઉમેદવારને આની અંદર લાવી શકે છે, પરંતુ કોઈ પણ જે પણ ઉમેદવારને લાવશે તે ક્યાંક ને ક્યાંક જે સમાજ નું જે વર્ગીકરણ છે તેનું સંતુલન છે તે સંતુલન જાળવી અને જે ચૂંટણીમાં જે નામોનું જે ડિક્લેર કરવાના છે જે નામોની જાહેરાત થશે તે તમામ સમાજનું વર્ગીકરણ કરી અને તમામ સમાજને ધ્યાનમાં રાખી અને તે નામોને જે છે તે જાહેર કરવામાં આવશે. લોકો મેં હમણાં પણ જણાવ્યું કે લગભગ નામો જાહેર થઈ લગભગ સિલેક્ટ થઈ ચૂક્યા છે, ફક્ત તેને હવે તેના પર મોહર લાગવાની જે છે તે બાકી છે. જી અભિજીતભાઈ. જતીન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને રાજ્યસભામાં સંભવિત ઉમેદવારો બાબતે ચર્ચા કરી. દર્શકો, જે રીતે રાજ્યસભાની 3 બેઠકોની